નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતન થી. સમસ્યા સદાચારને સુખી જીવનનો મૂળભૂત આધાર માનવામાં આવ્યો છે. સદાચારનું તાત્પર્ય શું છે? યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય સમાધાન કરતા જણાવે છે કે સદાચારનો અર્થ છે માનવ માત્રની ભલાઈની ભાવના રાખવી, બધાના હિતને પોતાનું હિત માનીને તે પ્રમાણે આચરણ કરવું, બધા પ્રત્યે સદભાવ રહે, બધા સુખી બને, બધાનું કલ્યાણ થાય અને કોઈ દુખી ના રહે એવી શુભ કામનાઓ જ મારા જીવનનું મૂળ છે. એમાં પાણી માત્રનું હિત રહેલું છે. સદાચાર ખોટનો સોદો નથી. સદાચારથી સર્વોચ્ચ આધ્યાત્મિક સિદ્ધિઓ મેળવી શકાય છે. તપ, ત્યાગ, કષ્ટ, સહિષ્ણુતા, દાન, દયા, સંયમ વગેરેથી જ આંતરિક શક્તિઓનું જાગરણ થાય છે. આ બધા સદાચારના જ અંગો છે. સંસારના બધા ધર્મોના ઉદ્દેશ લોકોને સદાચારનું શિક્ષણ આપવાનો છે. આસ્તિકતાનો આધાર પણ સદાચાર જ છે. પરમાત્માની ઉપાસના ભલે ના કરીએ, પરંતુ જો બીજા પ્રાણીઓ પ્રત્યે આત્મીયતા, દયા, કરુણા, સુચિતતા અને સચિત્રતા ભર્યા વ્યવહાર કરીએ તો તે ઉપાસના જેટલો જ ફળ આપે છે. સદાચારની છાપ કાયમી રહે છે અને તેનાથી ઘણા લાંબા સમય સુધી લોકોને પ્રભાવશાળી માર્ગદર્શન મળતું રહે છે. સદગુણો દ્વારા સુખ અને ઈશ્વરની પ્રાપ્તિ થવી તે એક અચળ દૈવીય વિધાન છે.